નવા ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભ્રષ્ટાચાર તેમજ આંતરિક કલેથી ખદબત્તી ભુજ પાલિકામાં ભાજપે નવો ખેલ પાડી બેઠકો પૈકી માત્ર બેઠક પર ઉમેદવારો કર્યા છે વર્ષમાં જે રીતે ભુજનો વિકાસ રૂંધાયો છે જેની અસર અને પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા જેના પરિણામે શહેરમાં લોકોને ભાજપ પ્રત્યે નારાજગી પ્રવર્તી જેની નોંધ લેતા ભાજપના મોવડી મંડળે તમામ વિવાદાસ્પદ લોકોની ટિકિટ કાપી નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા પાલિકાના ઉમેદવારોનો ફોર્મ રજૂ કરતા સમયે સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા અને ભુજ પાલિકામાં ભાજપની જંગી જીતનો આશાવાદ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો જે કાર્યકર્તાઓને ટિકિટ મળી છે એ ચહેરા કદાચ કાઉન્સિલર તરીકેનામાં હોય પણ એક કાર્યકર્તા તરીકે અને ભાજપના સૈનિક તરીકે વર્ષોથી કામ કરતા અને કસાયેલા દરેક ચૂંટણીમાં નીચે રૂટ સુધી કામ કરીને બધાને જીતાડતા પાર્ટીને એવા લોકોને ટિકિટ મળી છે ને એની મને બહુ જ ખુશી છે અને હું અત્રેથી આભાર માનીશ અમારા પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબ અને અમારા જિલ્લા પ્રમુખ કેશુભાઈ કે જેઓએ ખૂબ તકેદારી રાખીને પાર્ટીના કાર્યકર્તાઓને જ ટિકિટ મળે એ જાતનું જે પ્રયત્નો કર્યા છે એને માટે એ લોકોનો આભાર પણ કરો અને એ લોકોને અભિનંદન બહુ અઘરું કામ હતું અને આ રીતે આવા સારા બધા જ્યારે સિલેક્ટ કર્યા છે ત્યારે મારી અપેક્ષા એ જ રહેશે કે જે જે લોકોને ટિકિટ મળી જાય એ બધા પ્રજા સુધી પોતપોતાના વોર્ડમાં બૂથથી માંડીને પેજ કમિટી સુધીના બધાના સંપર્કમાં રહે સતત અને અડધી રાત્રે પણ કોઈને કામ પડે કોઈ બી તો એના પડખે રહીને પ્રજાના